नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एसलाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। गुजरात में हेवीवेट शुरू, ट्विटर राज्य नो सौथी गरम शहर। चैत्री नवरात्रि ना चौथा दिवसे अंबाजी में भक्तों नो जनसेला। ब्रह्म समाज ना नवा प्रमुख शैलेश जोशी नो पद ग्रहण समारोह योजायो। अमदावाद में आवतीकाले लाइव मेगा हेयर कटिंग शो योजाशे। मेडिकल एसोसिएशन द्वारा अमदावाद सिटी पुलिस ना मेगा हेल्थ चेकअप नु आयोजन। મેમનગર ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશામક દિનની ઉજવણી। અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઉનાળાની કાજળ ગરમીનો બપોરે અહેસાસ થઈ રહ્યો છે। ધોમધખતી ગરમીની અસર હવે જનજીવન પર પડી રહી હોય તેમ લોકોને બપોરે તડકામાં ઘર બહાર નીકળવું ટાળી રહ્યા છે। હવામાન ખાતાના અહેવાલ અનુસાર ઉત્તર પશ્ચિમના લોઅર લેવલથી ગરમી પવન ચાલુ રહેતા ગરમી તીવ્ર બનશે। રાજ્યભરમાં હેવીવેટનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં ઈડરમાં સૌથી વધુ ગરમ શહેર તરીકે નોંધાયું છે। ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં હજુ ગરમીનો પારો નીચે રહ્યો છે। દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, નલિયાનો તેમાં સમાવેશ થાય છે। ગરમીનો પ્રકોપ શરૂ થતા અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં મોડી રાત સુધી ખાણીપીણી બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે। ઠંડક મેળવવા લોકો અવનવા નસકા અજમાવી રહ્યા છે। હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે। ચૈત્રી નવરાત્રીમાં માતાજીના વિવિધ નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। રાજ્ય અને દેશના તમામ શક્તિપીઠો ખાતે વિવિધ રીતે આદ્ય શક્તિની આરાધના થઈ રહી છે। ગુજરાતના સૌથી સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના ચોથના દિવસે ભક્તોનો જૈન સલાબ જોવા મળ્યો। માં જગદંબાના દર્શનાર્થે ચોથા નવતે લોકો દૂર દૂરથી આવી ચડ્યા હતા। અહીં પણ અનુષ્ઠાન અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારના દિવસે અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અંબાજી ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવા પ્રમુખ શૈલેશભાઈ જોશીના પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શૈલેશ જોશીને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું। આ પ્રસંગે નવા વરાયેલા પ્રમુખ શૈલેશ જોશીએ જણાવ્યું કે તેઓ દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરી બ્રહ્મ સમાજને સક્રિય કરશે અને મુશ્કેલીઓ નિવારવાનો પ્રયાસ કરશે, સાથે સમાજને સંગઠિત કરવા સુદ્રઢ માળખું બગાડશે। જ્યારે ગૌ કથાકાર ચૈતન્ય સમૂહ મહારાજે જણાવ્યું કે સમાજના સંગઠન અને રચનાત્મક કાર્ય માટે શૈલેશભાઈ મજબૂત રીતે કાર્ય કરશે। આ પ્રસંગે સૂર્યકાલ દૈનિકના તંત્રી અને બ્રાહ્મણ અગ્રણી જગદીશભાઈ દવે જણાવ્યું કે શૈલેશભાઈ યુવા કાર્યકર છે, તેમણે સમાજને સંગઠિત કરવા માટે સતત દોડતા રહેવું પડશે। ત્યારે સમાજમાં એકતા ખૂબ જ જરૂર છે, કારણ કે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે સમાજને ઉપર લાવવો હોય તો એકતાથી જ લાવી શકાય। આ કાર્યમાં શૈલેશભાઈ સફળ થાય તે માટે મહાદેવને પ્રાર્થના કરું છું। નવા પ્રમુખના પદગ્રહણ સમારંભમાં કથાકાર ચૈતન્ય સભુ મહારાજ, સૂર્યકાલ દૈનિકના તંત્રી જગદીશભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય હરેશભાઈ ભટ્ટ, વિયપાના ડાયાભાઈ શાસ્ત્રી, ડામરાજી, રાજગોર, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શૈલેશભાઈને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી। આજના યંગસ્ટરની ન્યુ લુક અને યુનિક લુક સાથે સ્ટાઇલિશ દેખાવામાં વધી રહેલી ડિમાન્ડ અને પસંદ માટે આજના હેર સ્ટાઇલિસ્ટ અને બ્યુટિશિયન તથા મેકઅપ આર્ટિસ્ટને એડવાન્સ થવું પડી રહ્યું છે। ત્યારે અમદાવાદના ટાઉન હોલ ખાતે 16 એપ્રિલના રોજ તમામ હેર સ્ટાઇલિસ્ટ, બ્યુટિશિયન અને મેકઅપ આર્ટિસ્ટ માટે એક મેગા લાઈવ હેર કટિંગ એન્ડ મેકઅપ શો યોજાશે, જેમાં ગુજરાતના તમામ જાણીતા સલૂન, બ્યુટી પાર્લર્સ અને હેર સ્ટુડિયોના હેર સ્ટાઇલિસ્ટ તથા બ્યુટિશિયનો ભાગ લેશે। અમદાવાદની જાણીતી હેર કટિંગ એન્ડ મેકઅપ એકેડેમી સ્પાર્કલ પ્રોફેશનલ દ્વારા દેશની જાણીતી હેર કલર એન્ડ બ્યુટી બ્રાન્ડ મેટ્રિક્સ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। આ શો અંગે સ્પાર્કલ પ્રોફેશનલ એકેડેમીના સોનુ બાજવાએ જણાવ્યું કે ગુજરાતના તમામ બ્યુટી અને હેર સલૂનમાં કામ કરતા પ્રોફેશનલ વર્કર્સને નવી સ્ટાઇલ અને ટેકનિક્સની જાણકારી અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટે પ્રથમવાર આ પ્રકારનો શો યોજાઈ રહ્યો છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી હેર સ્ટાઇલિસ્ટ, ટ્રેનર્સ તથા હેર કટિંગ અને મેકઅપ શીખવા માંગતા સૌ કોઈ ભાગ લઈ શકશે।
अमदावाद पुलिस द्वारा सलाहकार बोर्ड नी भलामण ने आधार अमदावाद मेडिकल एसोसिएशन द्वारा अमदावाद सिटी पुलिस ना स्वास्थ्य चकासणी प्रोजेक्ट हाथ धरवामां आव्यो हतो। आ प्रोजेक्ट में अमदावाद सिटी पुलिस ना तमाम जोनल हेडक्वार्टर्स में वर्कशॉप योजी स्वास्थ्य चेकअप नी जरूरियात अंगे माहितगार करवामां आव्या हता। तेमां पुलिस स्टाफ ने कार्य पद्धति पण समजावामां आवी। प्रथम वक्त आ प्रकार प्रोग्राम योजना जेमा एक फक्त एक नानकडू मतलब फंक्शन नहीं हतु, कोई एक मेडिकल चेकअप कैम्प नहीं हतु, परंतु एक प्रोग्रेसिव प्रक्रिया है जेमा एक काम थाय आ पछी बीजो काम साथे जे अटैच काम छे आ पण सतु रहे। आमा मुख्यतः शुरुआत करवामां आवी पहला लोगों ने चेकअप करीने और अमने खबर पड़ी कि कोने कोने कोण कोण एफेक्टेड लोको छे अमारे अने जे एफेक्टेड लोको छे एमने व्यवस्थित मेडिकल ट्रीटमेंट आपवानो प्रयत्न थई रह्यो छे। साथे साथ एमने जानकारी आपवा माटे प्रयत्न थई रह्या छे कि तमे आने कई रीते प्रिवेंट करी शको। अमारा माटे एज एन एसोसिएशन एक आ बहु सारो अनुभव हतो, एक सामाजिक जवाबदारीने भागरूपे अमे आखो प्रोजेक्ट कर्यो। અમને બહુ આનંદ છે કે અમારા માટે એક બહુ ગૌરવની બાબત છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં અમે જોડાયા। લગભગ 4-6 મહિનાના સમયગાળામાં હવે અંદાજે 78% પોલીસ ફોર્સને એક્ઝામિન કરી શકે એ અમારા માટે બહુ મોટું અચીવમેન્ટ છે। બાકી પોલીસ ફોર્સનું પણ કમિટમેન્ટ સામે એટલું જ સરસ હતું, એમનો પણ ફોલોઅપ એટલો બધો સરસ હતો કે આ આટલો મોટો ફિગર કે આટલો મોટો ટાસ્ક અમે કમ્પ્લીટ કરી શક્યા। ઓવરઓલ આખા પ્રોજેક્ટ દરમિયાન જોઈએ કે જે પ્રોજેક્ટના જે તારણો આવ્યા છે એ તારણો બહુ જ એન્કરેજિંગ છે। 70% સ્ટાફ એવો છે કે જેને કોઈ કદાચ કોઈ બીમારી જ નથી। અત્યારે બ્રિટનની એક્ઝામિનેશનમાં 70% પોલીસ ફોર્સ એવી છે જે કદાચ લોકો સાંભળ્યા પછી કે ડેટા જોયા પછી પણ માનવા તૈયાર નથી, પણ ઇટ્સ અ ફેક્ટ। હવે એના માટે બહુ જ મહેનત કરી છે, દરેક મેડિકલ ફોર્મ અમારા એક્સપર્ટે એનાલાઇઝ કર્યું છે, એને જુદા જુદા ડિસીઝ કોડિંગ કે અમે કોડ કર્યો, પછી એને કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવામાં આવી અને પછી અમે એનું સ્ટેટનું અલગ એક પ્રકારનું રેગ્યુલેશન કર્યું જેથી અમને ખબર પડે કે કઈ બીમારી વધારે પ્રિવેલન્ટ છે। બહુ જ કોમન બીમારી જે સમાજમાં ચાલે છે અત્યારે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કે આ પોલીસ પોસ્ટમાં પણ પ્રિવેલન્ટ છે, એટલે એ સમાજની સાથે જઈ રહ્યું છે। એમના વર્કને કારણે કદાચ કંઈક વધારે પડતી ઇફેક્ટ ફોર્ચ્યુનેટલી એમના કોઈના પર થતી નથી। બાકી ઓવરઓલ બીજી કોઈ મોટી બીમારી કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ સિવાય એવું કે જે કંઈક રિમાર્કેબલ ફિગર અમારા માટે પણ એવી કોઈ પણ બીમારી અમારા ધ્યાનમાં આવી નથી। આ કાર્યક્રમ એએમએ અને ઇન્ચાર્જ પોલીસ હોસ્પિટલના નિષ્ણાતો દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યો હતો। આ તમામ કેમ્પમાં ફિઝિકલ પરીક્ષણ, 40 વર્ષથી વધુ વય જૂથ માટે ઈસીજી, યુરિન સુગર, બ્લડ પ્રેશર તેમજ ટ્રાફિક પોલીસ માટે વધારામાં ફેફસાની કામગીરીનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો। અગ્નિશામક સેવા દિનની ભવ્ય ઉજવણી અમદાવાદ મેમનગર ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે ફાયરના કર્મચારીઓએ આગ કુદરતી આફત વચ્ચે બચાવ કામગીરી અદ્ભુત કર્તવ્યો રજૂ કર્યા હતા। 1944માં 14 એપ્રિલે મુંબઈના ડોકયાર્ડમાં વિસ્ફોટ સામગ્રી અને દારૂગોળા ભરેલા માલવાહક જહાજમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં 66 જવાન શહીદ થયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ દિવસ ત્યારથી અગ્નિશામક દિન તરીકે ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।